હવે પ્રત્યક્ષીકરણ નું સંગઠન શું છે એ બી તમને પ્રશ્ન થતો હશે તો ગઈકાલે મેં તમને જયારે પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા સમજાવી ત્યારે મેં એવું કીધું હતું કે જે પણ આપણા સંવેદનો છે બધા સાથે મળીને કોઈ વસ્તુને કે ને અનુભવતા હોય તો એ પ્રત્યક્ષીકરણ છે એટલે અનુભવ્યા પછી જે અર્થઘટન થાય છે એ પ્રત્યક્ષીકરણ છે બરાબર તો એનું સંગઠન જોવું શું છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનનું મહત્વ છે જ્યારે ભી પ્રત્યક્ષીકરણ થતું હોય ત્યારે સંગઠન કોનું સંગઠન આપણા જે ઇન્દ્રિયો એટલે આપણી જે જ્ઞાન ઇન્દ્રિયો અથવા સંવેદનો છે એનું સંગઠન થવું મહત્વનું છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનને સમજીએ તો

તો તમારા મનમાં આ બધું અર્થઘટિત થઈ ગયું છે એ પ્રત્યક્ષીકરણનું સંગઠન છે અનુભવ થાય છે આપણે કોઈ પણ સંવેદન હોય બરાબર તો આપણને એમ લાગે છે કે એક જૂથ અથવા એક એકમ તરીકે જેનો અનુભવ થઈ રહ્યો છે અંશે દરેક વ્યક્તિને વસ્તુ કે પદાર્થનું પ્રત્યક્ષીકરણ એકમ તરીકે થાય છે વિવિધ વિભાગોમાં

તો વિશેષ એટલા માટે છે કે એ જે સંગઠિત થાય છે એ સંગઠિત પણ એક સિકવન્સમાં થાય છે સ્ક્રીન જે સમયે ચાલે છે એ જ સમયે તમને એ જ રીતનો અવાજ સંભળાય છે એવું નથી કે સ્ક્રીન થોડી આગળ ચાલે છે એવું નથી બધું એક જ સમયે સિકવન્સમાં થાય છે એક જ ટાઈમે થાય છે એટલે એનાથી કંઈક વિશેષ કહેવાય બરાબર પ્રત્યક્ષીકરણમાં થતા આવા સામૂહિકરણમાં કેટલાક પરિબળો મદદરૂપ થાય છે જે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમોથી ઓળખાય છે પ્રત્યક્ષીકરણ કરતા હોઈએ ત્યારેથી સમજો આ વસ્તુને પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો શું છે તમને ટૂંકમાં કહું તો જે પણ અમે પ્રત્યક્ષીકૃત કરીએ છીએ દરેક વસ્તુને આપણું અર્થઘટન કરીએ છીએ એક હકીકતમાં તો જુદા જુદા સંવેદનો સંગઠન છે

આ ત્રણ સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો છે તમે 11માં ધોરણમાં દરેક અભિગમ ભણ્યા હોય તો તમને ખબર હોય સમષ્ટિવાદી શું થાય છે બરાબર અત્યારે એની ડિસ્કશન બહુ લાંબી થઈ જશે એટલે હું તમને ટૂંકમાં કહી દઉં કે આ જે સમષ્ટિવાદી અભિગમ છે એની અંદર એક એવો આઈડિયા આવે છે એટલે એવું સમજાવવા માંગે છે કે જે માણસનું જે મગજ છે એ દરેક પ્રકારના વર્તનોને એકઠિત કરે છે બરાબર અને એ પ્રમાણે વર્તતું હોય છે તો અહીંયા એ સમજાવવાનું

અમુક ઉદ્દીપકો હોય કે જે વચ્ચે વચ્ચે અસમાન હોય તો એ એ જૂથ બની શકતું નથી પછી છૂટું અસ્તવ્યસ્ત લાગે ઉદ્દીપકો વચ્ચેની સમાનતા કદ આકાર તીવ્રતા કે ગુણને લગતી હોય શકે બરાબર કદમાં સમાન હોય આકારમાં સમાન હોય તીવ્રતા સમાન હોય કે પછી ગુણને લગતું ગુણને લગતી સમાનતા પણ જોવા મળે છે દાખલા તરીકે રાષ્ટ્રીય તહેવારના દિવસે ઘણી સંસ્થાઓ કેસરી સફેદ લીલા રંગના ડ્રેસ પહેરાવી વચ્ચે જેવા વાદળી પહેરાવી કરી આકાર આકાર સંગઠન વડે કરે છે બરાબર હવે સપોઝ બધા ઓરેન્જ વાળી લાઈન છે એની એની વચ્ચે ક્યાંક બ્લુ વાળા કે ગ્રીન વાળા આવી જાય તો એ આખી આખી સમાનતા તૂટી પડે છે ત્યાં જૂથ બની શકતું નથી એ જૂથ જૂથ નહીં પણ અસ્તવ્યસ્ત સમૂહ કહેવાય બરાબર એટલે એ જૂથ બની શકતું નથી માટે ત્યાં સમાનતા જોવા મળતી નથી ને ત્યાં પ્રત્યક્ષીકરણ યોગ્ય થતું નથી તો અહિયાં એવું કહેવા માંગે છે કે સમાન હોય તો ત્યાં એ સંગઠિત જ્યારે થતું હોય જૂથ થતું હોય ત્યારે અમને એવું લાગે છે કે આ તો એક સિક્વન્સ છે જેમ કે અહીંયા ક્રોસ અને ઝીરો તમે જોઈ રહ્યા છો આપેલ આકૃતિમાં જોવા મળતી ચોકડી અને શૂન્યના ચિહ્નવાળી હરોળ સમાનતાને કારણે સંગઠિત થઈ આડી હરોળને બદલે ઊભી હરોળમાં આકૃતિ ઉપસી આવે છે બરાબર અહીંયા જે ક્રોસ છે એ બધી ઊભી હરોળ માં છે તમને એવું જ લાગી રહ્યું છે બરાબર પછી તમને જે ઓ છે અથવા ઝીરો છે એ પણ તમને ઊભી હરોળમાં દેખાય છે એનું કારણ શું છે કે સમાનતા જ્યારે સમાનતા હોય ત્યારે તમને પ્રત્યક્ષીકરણ શું થાય કે આ તો ઊભું છે કાં તો આવી રીતે ઊભી હરોળ અથવા આડી હરોળ બરાબર તો તમને હકીકતમાં તો આ કેવી છે કે કોઈ કે અંદાજાથી આવી રીતે ક્રોસ પછી ઝીરો ક્રોસ પછી ઝીરો એવી રીતે લખ્યું પણ તમને શું લાગે છે કે આ તો પહેલા બધા ક્રોસ કરી દીધા છે પછી બધા ઝીરો લખ્યા છે પછી ફરીથી ક્રોસ કર્યા છે પછી ફરીથી ઝીરો લખ્યા છે બરાબર એટલે પ્રત્યક્ષીકરણ આગળ મેં તમને જે કીધું કે હું તમને અહીંયા સમજાવીશ તો આ સમજો હવે વસ્તુને કે જ્યારે પ્રત્યક્ષીકરણ થતું હોય છે. ત્યારે ફક્ત નથી આ બધું સમજવું દ્રષ્ટિ સંવેદન તમને ફક્ત બતાવશે પછી મગજ સુધી જે સંવેદન પહોંચે છે જે જે દ્વારા તમારે સંદેશો પહોંચે છે મગજ સુધી એ સંદેશો પહોંચ્યા પછી તમારે અર્થઘટન થાય છે આ અર્થઘટન એ પ્રત્યક્ષીકરણ છે બરાબર હવે સંગઠિત વસ્તુ છે આ જે સમાનતા જોઈ રહ્યા છો આ એક્સ એ સંગઠન છે આ સંગઠિત પ્રત્યક્ષીકરણ તમને થઈ રહ્યું આ પહેલો નિયમ છે જ્યારે સમાનતા હોય છે ત્યારે તમને જે સંવેદન થાય છે સંવેદન પછી જે સંદેશો મળે છે સંદેશા પછી તમે જે અર્થઘટિત કરો છો તો તમે કહેશો આ તો ઉભી હરોળ છે ઉભી હરોળ તમે એટલા માટે કહો છો કારણ કે સંગઠિત છે

ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ બરાબર કે સ્થળ અને કાળની દ્રષ્ટિએ જોઈએ તો અમુક ઉદ્દીપકોને સાથે સાથે રાખીએ બરાબર અને પછી આપણને એવું લાગે કે આ એક એકમ છે પછી આ થોડા જે બીજા નજીક હશે એ બીજો એકમ છે પછી આ ત્રીજો એકમ છે ખરેખર છે તો બધા અલગ અલગ પણ પછી આપણે એને એક સંગઠન તરીકે તારવીએ છીએ એક ચોક્કસ આકાર ઉપસી આવે છે એટલે આપણે એને કહીએ છીએ કે આ તો એક એકમ છે બરાબર આપેલ આકૃતિમાં એકબીજાની પાસે રહેલી લીટીઓ બેની જોડી રૂપે આપણી સામે ચાર જૂથમાં દેખાય છે જે સમીપ ગોઠવણીનું પરિણામ છે બરાબર અહીંયા તો કોઈએ ભાગ્યે જ આમ કદાચ ભૂલથી એને કરી દીધી હોય બધી લાઈન બે લાઈન ભેગી પછી બીજી બે પછી ત્રીજી બે પછી ચોથી બે પણ તમને શું લાગે છે કે આ તો જોડીઓ બનાવી છે કોઈનો ઇન્ટેન્શન આવો બી હોય બરાબર કોઈ એમ જ બનાવી દીધી હોય અને પછી તમને એવું લાગ્યું તો પ્રત્યક્ષીકરણ છે આ બરાબર સંવેદનોનું કામ નથી આ સમજો સંવેદનો ફક્ત તમને બતાવશે સંવેદનો મગજ સુધી સંદેશો પહોંચાડશે પણ એને અર્થઘટન કરવાનું કામ પ્રત્યક્ષીકરણનું છે બરાબર કોઈ કહેશે કે આ જે છે આ જોડિયો છે બરાબર પણ જેને બનાવ્યો છે કે મારે જોડીઓ તો નથી બનાવ્યા તો જાતે જ મેં આવી રીતે જસ્ટ શેપ ને લીધે બનાવ્યું છે બાકી કંઈ જ નહીં પણ તમને એવું લાગશે તો આ પ્રત્યક્ષીકરણ આવું થતું હોય છે ત્યારબાદ આવે છે સમાવેશ બરાબર આપણને બહુ ઈઝી છે આપેલા આકૃતિમાં જોતા જણાય છે કે માત્ર મીંડા અને પરસ્પર નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ પરસ્પરમાં સમાઈ જાય છે અને સુંદર આકૃતિ તરીકે ઉપસી આવે છે માત્ર મીંડા અને સીધી લીટી અલગ અલગ આકારના હોવા છતાં એક સાથે ફરીથી મીંડા કર્યા છે તો એવું લાગે છે કે બધા ભાગાકાર છે અને બાજુની આકૃતિમાં આડી લાઈન કરી છે ને મીંડા કર્યા છે તો એવું લાગે છે ટકાની નિશાની છે એટલે આ સમાવેશકતા છે બરાબર બધાને ભેગું ભેગું સમાય દીધું એ લોકોએ પહેલા ફક્ત મીંડા કર્યા હોત પછી લાઈન્સ કરી હોત વચ્ચે વચ્ચે તો ભાગાકારની નિશાની બની ગઈ અને ટકાની નિશાની બની ગઈ તો આ જે સમાવેશકતા છે એના લીધે પણ પ્રત્યક્ષીકરણ થતું હોય છે એટલે આ ત્રીજો નિયમ છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો ત્યારબાદ છેલ્લો નિયમ જોઈશું પૂરકતા કેટલાક ઉદ્દીપકો વચ્ચે પરસ્પર અપૂર્ણતા કે ખાલી જગ્યા હોવા છતાં આકૃતિને પૂર્ણ બંધાયેલી કે અર્થપૂર્ણ સ્વરૂપમાં જોવાનું આપણું માનસિક વલણ પરસ્પર અપૂર્ણતા કે ખાલી હોય પણ અમને એવો આભાસ થાય કે આ તો પૂર્ણ છે કે પછી બંધાયેલી છે કે પછી અર્થપૂર્ણ સ્વરૂપમાં છે બરાબર આપણ આપણા આપણું માનસિક વલણ જ છે ખરેખર નથી હોતું પણ તો બી એવો આભાસ થતો હોય છે

કોઈ પાય છે અથવા વર્તુળ છે એમાંથી વચ્ચેથી આવી રીતે અમુક ભાગ કાપી દીધો છે બરાબર અને પછી આ ત્રણેય વર્તુળ ને ભેગા મૂકી દીધા છે તો તમને શું લાગે છે કે આ તો વચ્ચે ત્રિકોણ ધરેલું છે પણ ખરેખર એવું કોઈ ત્રિકોણ છે નહીં તમે આ વર્તુળમાંથી એક બે દરેક વર્તુળને અલગ અલગ મૂકશો તો તમને કોઈ એવો આભાસ નહીં થાય કે આમાં કોઈ ત્રિકોણ છે પણ જ્યારે ભેગા મૂકો છો આવી સિક્વન્સમાં મૂકો છો ત્યારે આ જો આ સંગઠનની એક ગોઠવણી છે

સમાનતા બી છે આમાં અને એવી રીતે પૂરક કરવામાં આવ્યા છે એવી રીતે ગોઠવણ કરવામાં આવી છે કે તમને એવું લાગે કે આ ફક્ત એક પ્રત્યક્ષીકરણમાં સંગઠનના આઈ હોપ કે આપ સૌને આ સંગઠનના જે નિયમો છે એમાં સમજણ પડી હશે બરાબર થેન્ક યુ સો મચ ફ્રેન્ડ વિડીયો જોવા માટે જય હિન્દ